મહાદેવ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના જસાપર ગામમાં શિવાલય નામનો એક આશ્રમ ચાલે છે. મારું નામ નીતા જાની છે. અને જે લોકો એકલા હોય, નિરાધાર હોય, જેનું કોઈ ન હોય, એવા લોકોને હું આશ્રમમાં રાખું છું. 25-30 લોકો અત્યારે આશ્રમમાં રહી રહ્યા છે. જે લોકો બિલકુલ એકલા જ છે, એવા લોકો 17 વર્ષની દીકરીથી લઈ 80 વર્ષના વૃદ્ધ પિતાજી સુધીના દરેક ઉંમરના લોકો રહે છે. અને એક સરસ પરિવાર બની ગયો છે, જે આજ સુધી ખૂબ દુઃખી અને એકલા જીવતા હતા. અમે લોકો હવે જેમ સંસારમાં ઈર્ષા દ્વેષ ભાવ જેવું કુટુંબ ભાવમાં હોય એવા અમારા પરિવારમાં નથી. અમે બધા ખૂબ સંતોષથી સુખથી જીવીએ છીએ. અને સેવાભાવી લોકો આવતા જતા જેમને ખબર પડતી હોય છે કે અહીંયા આવો કોઈ આશ્રમ છે, તો એ લોકો સેવા માટે આવતા પણ હોય છે. ઘણા લોકો સુરેન્દ્રનગર જિલ્લામાંથી, મૂળી તાલુકામાંથી જમવાનું લઈને પણ આવે છે. અને જે લોકો દૂરથી આવતા હોય, તો એ ફિક્સ કરેલું છે કે 3000 રૂપિયા મને ગૂગલ પે કરતા હોય તો આપણે એમના તિથિ નિમિત્તે કે જન્મદિવસ નિમિત્તે આપણે એ પણ કરીએ છીએ. સવાર સાંજ 2 ટાઈમ નાસ્તો આપીએ છીએ અને બપોરને રાત્રે 2 ટાઈમ જમવાનું આપીએ છીએ. પ્રવૃત્તિમાં તો એવું છે કે સમાજની અંદર જે લોકો કુટુંબથી સમાજથી તરછોડાયેલા છે, કે જેમ અથવા જેમનો કોઈ નથી, એવા લોકો છે, એ લોકોને એકત્રિત કરી અને એઓને સુખ સંતોષથી રહી શકે, એઓને સુખી જીવન આપવું, સ્વસ્થ જીવન આપવું. જે લોકો બીમાર છે, જે લોકોને બીજું કોઈ દુનિયામાં છે જ નહીં, એવા લોકોને નવું જીવન આપવું એ જ મુખ્ય ધ્યેય છે. અને આશ્રમમાં મોટાભાગના પેશન્ટ્સ આવતા હોય છે રાજકોટ હોસ્પિટલમાંથી. એ 70% આશ્રમમાં આવીને સાજા થઈ જાય છે. સ્વાસ્થ્યવર્ધક ખોરાક હોય અને સૌથી મોટો મહાદેવની કૃપા છે અને લાગણીને પ્રેમ, એ સૌથી વધારે કામ કરી જાય છે અને બધા સુખ શાંતિથી જીવે છે. અને જીવનનો ધ્યેય પણ એવો જ છે કે જે લોકોનું કોઈ જ નથી, સમાજમાંથી કુટુંબમાંથી તરછોડાયેલા છે, બીમાર હોય એટલે પણ તરછોડી દીધેલા હોય, કે પછી એકલા નિરાધાર થઈ ગયા હોય, ફેમિલીમાં કોઈ રહ્યું ન હોય એવા પણ લોકો હોય, એવા લોકોને એકત્રિત કરી અને એક કુટુંબ બનાવવું, એ જે ભાવના હોય છે. જેમ કે એક દીકરી છે, એક દીકરો છે, કે જે અનાથ પણ છે, એનું કોઈ જ નથી, તો આજે એમને દાદા દાદી છે, મને માં કહે છે, એમ એને પણ 25 લોકોના પરિવારનો સુખ મળે છે. આશ્રમ ચલાવીએ છીએ એનો તો 1 જ વર્ષ થયું છે, વધારે સમય નથી થયો, પણ મહાદેવની કૃપા છે એટલી કે આશ્રમમાં સેવાભાવી લોકો પણ આવતા જાય છે અને એવા નિરાધાર લોકો પણ આવે છે. તો આશ્રમ ભેરો ઘણો થઈ છે. આ સરપંચ અહીંયા જ છે, મારી પાસે જ ઊભા છે, અને એમનો સાથ સહકાર મને ખૂબ જ સારો છે. આજે પણ આવ્યા છે જસાપર ગામના, તમે એક વિડીયો ફેરવજો. અને સરપંચની પણ ખુદ આવ્યા છે, એ લોકોએ અહીંયા રસોઈ બનાવી છે અને અમે બધા પણ સાથે જ જમશું, સાથે રસોઈ બનાવીએ છીએ, સાથે જમશું. એવી રીતે મૂળીના પણ આવે છે, સુરેન્દ્રનગરના લોકો પણ આવતા હોય છે. અને આપ લોકોને પણ એવો અનુરોધ છે કે આ હું એકલા હાથે કરું છું, મારી સાથે સાથ સહકારમાં આમ કોઈ નથી ડાયરેક્ટ મેનેજમેન્ટ માટે, તો આપ લોકો પણ આમાં જોડાઓ. તો સમાજના એવા દુઃખી એકલા લોકોનો આપણે બધા સૌ સાથે મળીને સેવા કરીશું તો સમાજના ઘણા લોકોની સેવા સાથે થઈ શકશે, એવો મારો અનુરોધ રહેશે. આશ્રમ બન્યો હોય ને બહુ સારું, આ બેને કામ કર્યું હોય અને બે ગામ લોકો બેનના વખાણ કરે છે, અને લૂલા લંગડા અને બધાને મનબુદ્ધિના સેવા સાકરી કરે અને આશ્રમ આ ગામ લોકોનો સાથ સહકાર છે, બેનને અમારો સાથ સહકાર છે બધાને. હાઈસ્કૂલના મંત્રી હતા, એ લગભગ 70 વર્ષ છે કે 80 વર્ષ છે દેવલોક પામ્યા, એમના નિયમિત તિથિ હતી આજ ઉજવી. નીતાબેન બહુ સહકાર છે, કરોડોપતિ ના દીકરી છે, સત્તાઈ ને કોઈ સંશય નથી. રાજા ભરતરી ને જો વ્યારક લાગ્યો ને એવો જ એમને વ્યારક ગયો છે. મને એવું કે આવું કોઈ ના કરી શકે, છતાં પણ મને એટલો બધો આનંદ છે. હું મારે ઘરે ત્યાં દીકરા છે, છતાં હું આમ મારું ઘર છોડીને અહીં બેન ભેગો અત્યારે રાત બી રહું છું અને એમની બધાની ચોકી કરું છું અને મદદ કરે.
રસોઈમાં પણ એમની સેવા, માણસંગ બની સેવા એટલે આવું આવું કોઈ ન કરીએ કે એવી સેવા કરે બધાની.